भरूच नगर पालिका द्वारा बनावायल शेल्टर होम तथा फायर ब्रिगेड अंगे सोशल मीडिया में फरी रहेल भ्रमित संदेशाओ अंगे मुख्य अधिकारीए खुलासो आप्यो हतो। नगरपालिका द्वारा उभा करायेल नाइट शेल्टर हाउस तथा फायर ब्रिगेड नु उद्घाटन ताजेतरमां ज वालिया खाते थी मुख्य प्रधान विजय रूपाणी द्वारा करवामां आव्युं हतुं। जो कि त्यारबाद सोशल मीडिया में एवं संदेशाओ फरता थया हता कि आ काम अधूरू होवा छतां लोकार्पण करी देवामां आव्युं छे। जे अंगे मुख्य अधिकारी संजय सोनीए जणाव्युं हतुं कि बांधकाम अंगेना जे टेन्डर आपवामां आव्या हता ते तमाम काम पूर्ण थई गयेल छे अने त्यारबाद ज लोकार्पण करवामां आव्युं हतुं, જેથી સોશિયલ મીડિયામાં માત્ર ભ્રમિત કરતા સંદેશાઓ વહેતા થયા છે। સોશિયલ મીડિયામાં તથા અન્ય મીડિયાના માધ્યમથી લોકોને એ રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગત શનિવારના રોજ એટલે કે 12 ડિસેમ્બરના રોજ જે લોકાર્પણના કામો કરવામાં આવેલા હતા તે અધૂરા છે। વાસ્તવિકતા એ છે કે ફાયર સ્ટેશન જે નગરપાલિકાના મક્તમપુર વોટરવર્ક્સના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલું છે તેનો જે વર્ક ઓર્ડર આપેલો હતો તે વર્ક ઓર્ડરની કિંમત 88.90 લાખ હતી અને તે તમામ સિવિલ વર્ક પૂરું કરવામાં આવેલ છે અને આજની પરિસ્થિતિએ પણ ત્યાં કોઈ પણ કામગીરી બાકી નથી અને એ કામ પૂર્ણ થયા બાદ જ તે કામનું લોકાર્પણ કરવામાં આવેલું છે। જે લોકોને ખોટી રીતે ભ્રમિત કરવામાં આવે છે તે તદ્દન ખોટું છે। બીજું, નગરપાલિકા દ્વારા જે નાઇટ શેલ્ટરનું કામ છે તે નાઇટ શેલ્ટર પણ એનું સિવિલ વર્ક 1.21 કરોડ રૂપિયાનું હતું, તે તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે વાલિયા ખાતે જે વોટર સપ્લાયના કામોના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત થનાર હતું તે કામોની સાથે નગરપાલિકાના આ બે કામો લોકાર્પણ કરવામાં આવેલા હતા। બંને કામો પૂર્ણ થયા બાદ જ આ બંને કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। લોકોને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટું છે।